હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે મિસ્ટર તરફથી પણ બધાને ગુડ મોર્નિંગ. આજે સવારે વાગી ગયા છે, 9:30 થવા આવ્યા છે. આજે પણ મિસ્ટર બેન બહુ વહેલા જાગી ગયા હતા એટલે નીચે આવીને તરત સુડાઈ દીધી હતી, એટલા માટે હાલ 9 વાગ્યા છે ને અત્યારે બેન જાગી ગયા. નાઈ ધોઈને જો ફ્રેશ કરી નાખે અને મસ્ત મજાને વાવા પહેરાવી દીધા છે. આમ તો જૂના છે ઓહો, પણ વાવા પહેરાવી દઈને નવરાવીને રેડી કરી દીધી છે. તો હાલ મમ્મી કરે છે સમિતિનું રેડી, કારણ કે ઘઉં ચોખા આવેના છે, લેવા જવાના છે. તેના પપ્પાની રાહ છે ને બેટું, તો હાલ એની વાટ છે. એને પપ્પાને આજે એને પણ વેલા છે એટલે એને શિરાવાનું દઈ દઈ આવે એટલે. અને અમે બે જો મારી દીકરી નવરા થઈ ગયા છે, હું પણ આજે ફટાફટ વહેલા હાર કામ પતાવી દીધું, કારણ કે બેન પછી તેને કરું અહીંયા કર્યા કરે મજા ન આવે. ને કાલ સાંજે એને થોડો થોડો તાવ ભરાઈ ગયો હતો એટલા માટે કીધું આજે વહેલા હાર ફટાફટ કામ પતાવી દો, પછી એને રમાડું થોડી વાર. તો અમે થોડી વાર બેસાડી દો, બેસાડીને થોડી વાર રમશું ને થોડીક વાર ગાંડા કાઢશું એની આરે. પછી જમવાનો ટાઈમ થાય પહેલાં, પછી રસોઈને બનાવવાનો ટાઈમ થાય ને તે સુવડાવી દઈશ થોડી વાર. તો હાલ જો બેન રેડી થઈ ગયા છે અમારી, મિસ્ટર બેન બધાને ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ તો અમારા મિસ્ટર બેનની તરફથી પણ ગુડ મોર્નિંગ બધાને. ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે એટલા માટે અમારા મિસ્ટર બેનને દેખાડીએ છીએ અને ગુડ મોર્નિંગ પણ કરાવી છે. ગાયતાઈ એને છે ને ફોનથી દૂર રાખું, કારણ કે બહુ બધું નવીન નવીન લાગે ફોનમાં, કારણ કે એને એને જોવે એટલે વધારે ઓલું થાય એને નવીન લાગે, એટલા માટે બધું જોયા જ કરે. તો સારું, ચાલો ફ્રેન્ડ, શૈલેષ આવે એટલે તમને બતાવી વિડીયોમાં બની રહેજો. હમણાં નીચે આવશે, ઘઉં ચોખા લેવા જવાનું છે એને પણ. સારું ચાલો, વિડીયોમાં બની ને પછી પાછા મળીએ ને. હાલ મમ્મી કરે છે બધું રેડી. સારું ચાલો મળીએ. જો રમવાનું હુજે આવી ગયું, પણ એને રમવાનું નહીં, અમારે પહેલાં ખાવાનું હુજે. જો જો જો, રમકડા હોય ને તો એ રમવાનું નહીં, ખાવાનું પહેલાં. જો તૈયાર થઈને રેડી થઈને બેસી ગયા છે બેન બા અમારા, અને જો એ ખાવાની ટ્રાય કરે છે, પણ હું એને ખાવા નથી દેતી ને એટલે હું વિચાર કરી કે મારી મમ્મીજી ના કેમ નથી પાડતી. કેમ કે છે ને એમાં છે ને આ મોઢે છે ને ઉલટો ડાંડલો નાખે નાનો, તો બહુ એટલો બધો અંદર જવા દે, પછી ઓક વોક કરે. એટલે હું છે ને ખાય તો એને આમ જ રમવા દઉં, નકતા ઓછો જ રમવા દઉં છું. પણ એને આ જ ગમે, ચાલી ગયા રમકડા તો રમતી નથી, આ રમકડું જ ગમે એને. કેમ કે આ વધારે વાગે, એની કરતાં લાટ રમકડા છે બધા વાગે એવા છે, તો એને આ ઘૂઘરો ગમે. એટલે ધ્યાન રાખીને દેવો પડે. જો આવી રીતે મોઢામાં નાખવા મળે, આમ નાખીને તો વાંધો નહીં, પણ આમ નાખે ને તો બહુ વધારે વયો જાય છે એનાથી. તો સારું ચાલો, હવે એને પપ્પાને રાહ છે, આવે એટલે જમવા બેસ એટલે સોરી નાસ્તો કરવા બેસાડી દઈએ, કેમ કે આજે વહેલું છે. હા હા, હારો હાર આપણે યારે નખરા કરીએ ને, જેમ એમ હારો હાર કરે નખરા. જો 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 ફ્રેન્ડ્સ, તો હાલ તો આજે ઘરે કોઈ નથી, નળ આવ્યા છે ને બધા ઘરે તાળા દીધા છે ને બધા ગયા છે વાડીએ. તો જોઈ શકો છો, અને હું મિસ્ટર બેન જો અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા ઓસરીમાં હાલીએ છીએ. સોરી, ગાડી આવી ગઈ છે અમારી સાયકલ, જો મિસ્ટર બેનની સાયકલ જાય છે ટેડીને મેળીને. અહીંથી તે હા મેં ઓસરીએ સુધી આટો મારી લઈએ, અને હાલ આવ્યા છે નળ. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, દીદી બાને આટો મળી દે ને, થઈ ગયા છે વાદળા, વરસાદ આવે એવું થઈ ગયું છે, પછી મળીએ. ગુડ મોર્નિંગ તો કારનું થઈ ગયું છે, હવે ડાયરેક્ટ નાસ્તો જ તે, કારણ કે સમિટી લેવા વહી ગયા તો વહી ગયા ને. પેંદા પેંદા કેના પેંદા છે? હા વિશાલભાઈ ને અહીંયા બાબુ નાનો છે ને, મિસ્ટર બેન ને જો સાયકલ બંધ થાય ને ત્યાં વળી રોવાનું આવે છે. ઊંઘમાં આંધા બા હા, મેં પેંડા પેડા લેતા જાયજો એમ, હેઠે બે મેં ખાધા છે, એક તમે ખાઈ જાયજો એમ. શૈલેષ નાસ્તો કરવા બે ગયા, બેન અહીંયા બેઠા છે, નાસ્તો કરજો. હવે બીજું કઈ કેવું છે? રાતે
મને ખબર છે હો. હાલો મિત્રો, તો હવે આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયેલા છીએ, નાસ્તા પાણી કરીને. મિસ્ટર બેન અહીંયા તમે છે, મિસ્ટર બેન તો ફોન મળી ગયો છે બાનો, તે હવે એ બધું ફરી ગઈ છે. સીધા થઈ જાઓ, સીધા થઈ જાઓ, બરાબર છે. અને એના ઘોડિયાની તૈયારી હવે થઈ રહી છે. અને કાલે રાત્રે એને તાવ આવી ગયો હતો મિસ્ટરને, બહુ મજા બગડી ગઈ હતી, તો વળી બે વખત દવા પાય તે રાગે પડી ગયું હતું. બાકી દવાખાને બી જવું પડે કા બટા, તો હજી તો આટલી બધી મૂળમાં નથી છે બટા, મૂળમાં નકર તો કીકવાટા નાખતી હોય છે, બરાબર છે. તો સારું, ચાલો નજર બી ઉતારી હતી મારી, તો ઉતારી તમને ખ્યાલ જ છે, પછી એને છોકરીની ઉતારી, અને છતાં બી દવા પાવી પડી હતી. તો સારું, ચાલો હવે બેનને સુવાનું વારો આવી ગયેલો છે, શું રહી ગયો. સારું ચાલો આગળ બનાવી રહ્યો, ગાય બાંધી છે ત્યાં એરો દૂધા નીકળ્યા છે, પણ મોટા ભાઈ ભાયલા છે, હજી કોઈ ભાયલા નથી, કઈ અગરબત્તી લઈને આવે છે, બરોબર છે. સારું ચાલો મિત્રો, તો હવે બંને બતાવીને તો તમને બતાવું. બાકી એરો દૂધા છે બહુ ખીજાયેલા છે, બહુ ખીજવેલા છે, ઓકે બરોબર છે. હાલો તમને બેક કેમેરે જ બતાવું. લાદી ને કટકા પડ્યા અહીંયા ખૂણા માં નથી. બાની કીધા છે બચી લે નહીં કીધી બહાર રે. અગરબત્તી નો શું ફાયદો બતાવે તો સારું વિડીયોમાં, બાકી અદભુત નજારો છે. કારણે હું પડત કાબા જોયા તે હે એરુદા જોયા 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 લે આ કે મેં જોયા એમ તે એવું છે. મને એમ કે એ તો હમણાં આવ્યો છે અમારે હારો એમ આસુ જોયા હોવા મને તો મસ્તી લાગતી. હવે કઈ એક ને એક જગ્યા એક ને એક જગ્યા હોય નહીં, હવે હવે ક્યાં ને ક્યાંય નીકળી ગયા છે. રેવો જ રેવો જ રેવો જ હવે વહી જાય, પછી પાછા ભાળ શું તો જોયું જાય છે નહીં ને, હવે પાછા ક્યાંક વહી આવી ગયા. કોકે ખીજવા હોય
ચાલો મિત્રો, શો પૂરો થઈ ગયો. નાગ દેતા દેખાવા નથી, હવે પૈસા કંઈક દેખાય તો તમને બતાવીશ. બાકી સાપ છે એ તો કન્ફર્મ છે બરાબર, પણ હવે એ ત્યાં અમારે બધું થોડું ઘણું નીણબીણ એવું પડ્યું હોય ને એટલે હવે ક્યાંના ક્યાં હોય ત્યાં ખબર નથી બરાબર છે. હજી સંશોધન ચાલી રહ્યું છે બરાબર છે. સારું ચાલો મિત્રો, કંઈ બતાવે તો તમને બતાવશો જરૂર બરાબર છે. સારું ચાલો મળી. ચાલો મિત્રો, તો કમ્પ્લેટ નવરા થઈ ગયા છે. મારું કામકાજ જે વિડીયોનું બીજી ચેનલનું તો એ પતાવી દીધું છે, પણ હવે અમારા મિસ્ટા બેનને દવાખાને લઈ જવા પડશે. પણ અમારા ગામમાં કોઈ એવો ડૉક્ટર નથી બાળકનો, નહીં તો હું તને કહેતા હતા. ઉપકા કરે છે, પેટ ભરે અને ઉપકા કરે. કાલે તો તાવ હતો તમને ખ્યાલ છે બરોબર છે, તો હવે ઉધરાશ તો થોડી ઘણી છે જ તે, પણ તાવે હતો અને હવે ઉપકા કરે છે. ખ્યાલ નહીં, હવે બધા બાળકો જે નાના છે ને બધાને આ પ્રશ્ન છે, કોઈને તાવ છે, કોઈને ગડબડ છે, બહુ બધા પ્રશ્નો અત્યારે થયા છે. અને વરસાદ હાવ ગયો છે, તડકો હામટો આવ્યો છે, વાતાવરણ ફર્યું છે, એના કારણે કદાચ આવું થયું હોય એવું બની શકે. પણ હવે એ તો મેનેજ કરવું પડશે, અને જરૂર પડે તો દવાખાને બી જવાનું તું છે કહું છું. પણ હવે બટ હવે તો નોર્મલી જે દવાઓ છે એ પાય છે તુલસી. એમ તો બધી દવાઓ છે, તાવની, ઉધરસની, શરદીની બધી દવાઓ છે. બટ હવે જે બી છે આગળ તમને બતાવીએ બરોબર છે. અને બતાવવાનો વહેતે નહીં રહે લગભગ, તો જો અમારી ઢીંગલીને મજા બગડશે તો અમે ક્યાંના રવાના થઈ જવું ક્યાંક દવાખાને બવાખાને. પણ ભગવાન કરે એવું કાંઈ ન થાય બરોબર છે. આ વાતાવરણના કારણે આવું બધું થયું છે. તો સારું ચાલો, બાપાએ જો બાર રસોઈ કરતા હોય એવું લાગે છે બરોબર. સારું ચાલો, મળાવીએ તમને. હાલો ઓન કેમેરા. ચાલો મિત્રો, ફાઇનલી લે બાસિંગ શેકતા લાગે છે. રોટલો એક તાવડિયા પીડ્યો છે અને એક રોટલો છે એ બનાવી રહ્યા છે બરોબર છે. કેનું શાક કર્યું બા? ભીંડો અને કેસરી. તો તમારી વાલી હોય જ તે બા ને બહુ વાલામાં વાલી હોય ને તો મિષ્ટાને નીતિ તો ખરી, પણ એ પછી ખીચડી આવે કે નહીં બા? બરાબર છે. સારું ચાલો, તો અહીંયા આ રીતનું રસોડામાં રોટલા થઈ રહ્યા છે, સિંગ શેકાઈ રહી છે અને શાક ને ખીચડી થઈ ગઈ છે. અને મિષ્ટાબેનને હવે જોઈએ બરાબર છે. સારું ચાલો, તો હવે તુલસી ક્યાં ગઈ મિષ્ટાને લઈને? એલા લે, આ એમ મિસ્ટેક હો ગઈ, આમ વહી ગઈ છે કાકાને ના ઘરે. સારું ચાલો મિત્રો, તો હવે